મેઘપર જિલ્લા પંચાયત 21 બેઠકના ઉમેદવાર શ્રી મશરૂભાઈ રબારી ભારતીય જનતા પાર્ટી દ્વારા રોડ શો કાર્યક્રમ રાખવામાં આવ્યો। મેઘપર જિલ્લા પંચાયત 21 બેઠકના ઉમેદવાર શ્રી મશરૂભાઈ રબારી ભારતીય જનતા પાર્ટી દ્વારા રોડ શો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મેઘપરના તાલુકા પંચાયત 1ના ઉમેદવાર શોભનાબા શૈલેન્દ્રસિંહ જાડેજા, વરસામેડી તાલુકા પંચાયત 19ના ઉમેદવાર શ્રી અંબાભાઈ રબારી તેમજ ભાજપના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। વરસામેડી ગામના મોહલ્લે મોહલ્લે તેમજ શાંતિધામ એરિયામાં ગલીએ ગલીએ બાઇક ફોર વ્હીલ સાથે રેલીથી પ્રચાર કરાયો હતો। વિશેષમાં મશરૂભાઈ રબારીએ તમામ પેનલના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા મતદારોને અપીલ કરી હતી। મશરૂભાઈ રબારીએ મતદારોનો આભાર વ્યક્ત કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો આભાર માન્યો હતો। રોડ શોમાં અનેક લોકો જોડાયા હતા। રિપોર્ટર જયરામ સોલંકી, કચ્છ। આગામી રવિવારે 28મી તારીખે જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપીને વિજય બનાવવા વિનંતી કરવા માટે જ્યારે અમે શાંતિધામમાં ઉપસ્થિત છીએ ત્યારે આજે સવારથી જ ઘણા ગામોમાં સાપેડા, ભાદરોઈ, વરસામેડી અને ત્યારબાદ અત્યારે શાંતિધામની અંદર જે જનતા જનાર્દનનો ઉત્સાહ જોઈને લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી મેઘપર જિલ્લા પંચાયત બેઠક ઐતિહાસિક મતોથી જીતવા જઈ રહી છે। સાથે સાથે સવારથી અમારી તાલુકા પંચાયતની સાપેડા બેઠક હોય ત્યાં સાપેડા અને અન્ય ગામોનો માહોલ જોતા પણ સાપેડા બેઠક પણ અમે જંગી સરસાઈ સાથે જીતી રહ્યા છીએ। આપે જોયું કે વરસામેડીની અંદર જે ભવ્ય રોડ શો ભારતીય જનતા પાર્ટીનો થયો અને વરસામેડી ગામ અને શાંતિધામ જે વરસામેડી ગામની અંદર રૂપાભાઈ રબારી કે જે વરસામેડી ગામના 15 વર્ષથી સરપંચ છે તેમણે કરેલા કાર્યો અને ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલા કાર્યોના આધારે શાંતિધામ અને વરસામેડીના લોકોનો જે ઉત્સાહ જોતા મને લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી મેઘપર જિલ્લા પંચાયત અને નીચે આવતી તમામ તાલુકો પંચાયતની બેઠકો ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક મતોથી વિજય બનશે।